નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે, ગુજરાતના ઘણા એવા આંદોલન થયા, એ આંદોલનમાં એક જે મુખ્ય આંદોલન હતું કે જેનું નામ છે નવનિર્માણ આંદોલન. આ નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થશે. ખાસ વાત કરીએ તો જે આ આંદોલન હતું તે આંદોલન કહી શકાય કે ગુજરાતનો વિક્રમશાળી લોક સંગ્રામ કહેવામાં આવી રહ્યું છે આંદોલનને. જે આ આંદોલન મોરબીની એક એન્જિનિયરિંગ કોલેજમાં કે જ્યાંની કેન્ટીનમાં 20% વધારો ત્યાંના ભોજનમાં કરવામાં આવ્યો અને ત્યાંથી આ આંદોલનની જે ચિમકારી હતી તે જાણકારી અમદાવાદ સુધી પહોંચી, ત્યારબાદ સમગ્ર દેશ વ્યાપીમાં આંદોલન છવાઈ ગયું હતું. ઘણા એવા મોટા ચહેરાઓ આમાં સામેલ હતા. તો ક્યાંક આ જે આંદોલન હતું તેને સત્તા પરિવર્તનનું આંદોલન પણ કહેવામાં આવે છે. બિલકુલ, આમાં ઘણા એવા રાજનેતાઓ છે કે જેની ખુરશી ડગમગી ગઈ આ આંદોલનને કારણે. ઘણા એવા જે વાત કરી શકાય કે આનું સંચાલન એક પ્રખર નેતૃત્વ જોવા મળ્યું છે, આમાં વિદ્યાર્થીઓની એકતા જોવા મળી છે, તો સાથે જે લોકોનું પણ સમર્થન વિદ્યાર્થીઓને મળ્યું છે. કારણ કે એ સમયે જે મોંઘવારી હતી, ક્યાંક મોંઘવારીનો જે ત્યાંની એ ટાઈમની જે પ્રજા છે એ સમયે જ્યારે પ્રજાએ જે જનાર્ઘોષ કર્યો હતો, જે સમયે જ્યારે વિરોધ કરવામાં આવ્યો, કદાચ અત્યારના સમયમાં તે નથી જોવા મળતું, પરંતુ તે સમય એટલે કે 1973 સાલની આપણે વાત કરી રહ્યા છીએ. 20 ડિસેમ્બર 1973 આ આંદોલનની શરૂઆત થઈ અને માર્ચમાં આ આંદોલન પૂર્ણ થયું હતું. એટલે કે જે આ 4 માર્ચ મહિનાનો જે આ સમયગાળો હતો, આ સમયગાળો ખૂબ જ કઠિન એ સમયગાળો માનવામાં આવે છે. અને આ નવનિર્માણની વાત જ્યારે કરવામાં આવે ત્યારે ઘણા એવા મોટા ચહેરાઓ આ જે આંદોલન થયું તેના પાછળનું કયા કારણો જવાબદાર છે, આંદોલન પછી શું થયું, આંદોલનને આ કરવા પાછળનું મુખ્ય હેતુ શું હતું, શું પ્રાપ્ત થયું તેમાંથી, આ ઘણા બધા વિષયો અને સાથે ઘણા બધા પ્રશ્નો પણ એવા ઉપજી રહ્યા છે કે આંદોલન કરવાની જરૂરિયાત કેમ પડી. કારણ કે અત્યારના પણ મોંઘવારીનો લોકો સામનો કરી રહ્યા છે, પરંતુ જે ગયા જે આ આંદોલન જે જોવા મળ્યું નવનિર્માણ આંદોલન, ખાસ કહેવામાં આવે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓનો જે આ આક્રોશ જોવા મળ્યો હતો તે આ આંદોલનમાં સમેટાઈ ગયો હતો. અને ઘણા એવા આંદોલન જે જોયા છે, પરંતુ તેમાંનું આ જે આંદોલન છે હજુ પણ દરેક ગુજરાતી જ્યારે આંદોલનને યાદ કરે છે તેમાં એક પ્રજાની એકતા પણ જોવા મળી છે. તો આ સમગ્ર બાબતે આપણે આજે ચર્ચા કરવાના છે. આપણા સાથે આ બંને આપણે એક મહાન ભાવો આપણી સાથે જોડાયા છે. પહેલા રાજકુમાર ગુપ્તા કે જો તત્કાલીન આંદોલનકારી છે અને બીજા યોગેશ ચુડગર કે જો રાજકીય વિશ્લેષક છે. બંનેનું હાર્દિક સ્વાગત છે. બિલકુલ, જે પ્રમાણે આપણે આજની વાત કરી રહ્યા છીએ નવનિર્માણ આંદોલન, ન ભૂતો ન ભવિષ્યતિ, આ જે આંદોલન હતું કે જે ભૂતકાળમાં પણ આવું કોઈ આંદોલન જોવા નહોતું મળ્યું કે ના કદાચ ભવિષ્યમાં પણ જોવા મળશે, પરંતુ એ સમયગાળાનું જે આ સૌથી મોટું આંદોલન માનવામાં આવે છે તે આ આંદોલન એટલે કે નવનિર્માણ આંદોલન. સૌ પ્રથમ રાજકુમારજી, આજે એને 50 વર્ષ પૂર્ણ થયા છે. આશરે 4-5 મહિનાના સમયગાળા દરમિયાન આંદોલન ચાલ્યું હતું. આ આંદોલન ક્યારે શરૂ થયું? આ આંદોલન 70 માં ચાલુ થયું ને આંદોલન એલ્લી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલ ની અંદર ફૂટવિલ ની બાબતે ને લઈને આંદોલન સ્ટાર્ટ થયેલું. ફૂટબિલના ભાવ નક્કી કરવા માટે હોસ્ટેલના રેક્ટર, આખા અમદાવાદની કોલેજના રેક્ટરોને બી ભેગા કર્યા, વિદ્યાર્થી પ્રતિનિધિઓ ભેગા થયા. નક્કી થયું કે સરકાર પાસે આની રજૂઆત કરવી. સરકાર પાસે રજૂઆત કરી ફૂટબિલ બાબતની. કોઈ પણ જાતની રજૂઆતને કોઈ પણ જાતની દાદ આપવામાં આવી નહીં સરકાર તરફથી. એમને વિદ્યાર્થીઓને બહુ લાઇટ મૂડમાં લીધા. વિદ્યાર્થીઓ એ સમયે તેમના પ્રશ્નોને ઉકેલવામાં ખૂબ ગંભીર હતા. એનું કારણ છે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર પ્રથમ વખત સેનેટમાં, એટલે ગુજરાત યુનિવર્સિટી સેનેટમાં પહેલી વાર વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્વ મળેલું. જુદી જુદી ફેકલ્ટીના 11 વિદ્યાર્થીઓને પહેલી વાર યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ મળેલું. એટલે એમની જવાબદારીમાં આ એક મોટો પ્રશ્ન આવીને ઉભો હતો. પ્રશ્ન ઉકેલવા માટે તેમણે તમામ પ્રયત્નો કર્યા હતા. એ તમામ પ્રયત્નો જયારે સરકાર તરફ નિષ્ફળ ગયા ત્યારે આંદોલનની શરૂઆત થઈ. જી જી, બિલકુલ યોગેશજી, જે પ્રમાણે રાજકુમારજીએ જણાવ્યું કે આની આંદોલનની શરૂઆત કેમ થઈ, વાત એમ છે કે જે પ્રમાણે આંદોલન કહેવામાં આવે છે એમાં વિદ્યાર્થીઓની એકતા જોવા મળી,
પ્રખંડ નેતૃત્વ જોવા મળ્યું જે પ્રમાણે આનું નેતૃત્વ કરવામાં આવ્યું. હવે વાત કરીએ તો સૌ પ્રથમ જયારે આંદોલન ક્યારે શરૂ થયું તે તો આપણે જાણ્યું, પરંતુ આંદોલન કયા કારણોસર શરૂ કરવામાં આવ્યું અને શું એનું મુખ્ય કારણ જવાબદાર હતું? શિવાની ગુજરાતમાં આંદોલન તો આ અગાઉ પણ 1956-58 માં મહાગુજરાત રાજ્યની રચના માટે થયેલું ઓફકોર્સ એક રાજકીય આંદોલન હતું કે મુંબઈ સ્ટેટમાંથી ગુજરાતને જુદું પાડવું, પણ એ એક રાજકીય આંદોલન હતું અને એનું પરિણામ એ આવ્યું હતું કે 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ. પણ ત્યાર પછી બહુ સ્મૂધલી ગુજરાતનું રાજ્ય ચાલતું હતું. દિવસે દિવસે કંઈક ને કંઈક બનાવો લે, પણ બનાવો બને પણ લોકો એને લાઇટલી લેતા હતા. પણ 1973માં એલડી એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલના ફૂડ બિલમાં 20% વધારો થયો અને એ વિદ્યાર્થીઓથી સહન ના થયો. જેમ રાજકુમારભાઈએ કીધું એ પ્રમાણે સરકારમાં પણ એની રજૂઆત કરી, વિદ્યાર્થીઓ અને રેક્ટરો વગેરે ભેગા થઈને સરકારની પાસે રજૂઆત કરી, પણ સરકારે આ બાબતે કોઈ લક્ષ્ય ના આપ્યું. અને એ વખતે રૂપિયાની કિંમત ઘણી મોટી હતી. રૂપિયો એ વખતે આજની જેમ 50,000-60,000 રૂપિયા તોલો સોનું મળે એ પરિસ્થિતિ નહોતી. એ વખતે રૂપિયો એટલે બહુ મોટી વાત હતી. ત્યારે આ આ જે આંદોલન થયું એ 20% ભાવ વધારો થવાથી વિદ્યાર્થીઓને પોસાય નહીં અને વિદ્યાર્થીઓ જે ભણતા હતા એ હોસ્ટેલમાં આવેલા એ કઈ નાના ગામડામાંથી અથવા આજુબાજુમાંથી આવેલા, એટલે એમને માટે આ બહુ મોટો વધારો હતો અને મોંઘવારી બહુ ભારે પડી ગઈ. એટલે વિદ્યાર્થીઓ જે આંદોલન શરૂ કર્યું એમાં સરકાર પાસે રજૂઆત કરવા ગયા ત્યારે સરકારે એમની વાત સાંભળી નહીં અને પછી તો બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈને એલડી એન્જિનિયરિંગથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધી ગયા. ત્યારે કલેક્ટર ઓફિસે એમની ધરપકડ કરવામાં આવી અને 300 જેટલા વિદ્યાર્થીઓ ઉપર પગલાં લેવાય એ પરિસ્થિતિ થઈ. પરિણામ એ આવ્યું કે પ્રજાને પણ ખ્યાલ આવ્યો કે આ જે મોંઘવારી વધી રહી છે વિદ્યાર્થીઓને નડે છે, આપણને પણ નડે છે. અને એ વખતે એક સામાન્ય દાખલો આપું તો 3 રૂપિયાને 10 પૈસાથી તેલનો ડબ્બો હોય એનો એનો ભાવ 6 રૂપિયાને 80 પૈસા જેટલો થયો. ત્યારે આટલા વધારામાં લોકોને એવું લાગ્યું કે ઓહો ખૂબ મોંઘવારી થઈ ગઈ અને સરકાર પાસે રજૂઆત કરે પણ સરકાર કઈ ધ્યાન જ ના આપે. એ વખતે માન્ય ચીમનભાઈ પટેલની સરકાર હતી, કોંગ્રેસનું રાજ હતું, બહુમતીનો તો કોઈ પ્રશ્ન જ નહોતો, વિરોધ પક્ષ કોઈ હતા જ નહીં. ત્યારે આ આ એક આંદોલનને પ્રજાએ એવી રીતે લીધું કે આ અમને નડે છે, એટલે ધીમે ધીમે આને માટે હું શબ્દ એ વખતે એવો વાપરતો હતો કે આ આ માત્ર ભાવ વધારાનું મોંઘવારીનું આંદોલન નથી, આ રોટી રમખાણ છે. લોકોને ખાવાની રોટી મોંઘી પડી જાય. એ વખતે અત્યારે જે બધા 60,000-70,000 ના પગારો જેવા નહોતા, 1500-1200 નો પગાર હોય એમાં આ બધું આ મોંઘું પડે. એટલે પ્રજાએ આનો જે પ્રતિભાવ આપ્યો અને પ્રજાએ વિદ્યાર્થીઓના આ આંદોલનને સમગ્ર પ્રજાનું આંદોલન તરીકે લીધું અને એ આંદોલનમાં જુદા જુદા બનાવો બનતા હતા. એ વખતે ગુજરાત સમાચાર તરફથી સનત ઝવેરી ફોટોગ્રાફર હતા અને હું એમની સાથે ગુજરાત સમાચાર તરફથી ફોટોગ્રાફર તરીકે કામ કરતો હતો. જુદા જુદા આંદોલનો અને જે દ્રશ્યો હતા એ અમે કેમેરામાં કેચ કર્યા હતા અને આજે પણ એ એ જે દ્રશ્યો છે એ જોવાલાયક છે. એમાં એક દ્રશ્ય કે એ વખતે બસોને હાઈજેક કરી લીધી વિદ્યાર્થીઓએ અને બસો વિદ્યાર્થીઓ કહે એ પ્રમાણે દોડે અને બધા વિદ્યાર્થીઓ બસમાં ભરી ગયા, બસના છાપડા ઉપર હોય. એ દ્રશ્યો હજુ મારી મારા કેમેરામાં મેં લીધા હતા ત્યારે મને હજુ દેખાય છે કે આવું તો કોઈએ વિચાર્યું જ નહોતું. એ વખતે એરોપ્લેન હાઈજેક થતા હશે એ બધી વાત જુદી છે, પણ આ રીતે વિરોધ પ્રગટ કરવાનો એક નવો એક વિચાર આવ્યો અને એને સરકારે જે ધ્યાનમાં લીધો કે જો હવે અમે ધ્યાન નહીં રાખીએ તો શું થશે. વિદ્યાર્થીઓએ અમદાવાદ બંધનું આંદોલન આપ્યું, અમદાવાદ બંધ રહ્યું અને એ રીતે 56-58ની લડત પછી આ વિદ્યાર્થીઓ જે જાગ્યા એમાં એવું કહેવાય છે કે માન્ય જયપ્રકાશ નારાયણની પણ એક જાતની પ્રેરણા હતી કે
આ સરકાર સામે અવાજ ઉઠાવવો જોઈએ, નહીં તો સરકાર પોતાની મુનસફી પ્રમાણે કામ કર્યા કરે ને પ્રજા એમાં પીસાયા કરે. એટલે નવનિર્માણ આંદોલન એક ઇતિહાસમાં નોંધપાત્ર આંદોલન બની ગયું હતું. એમાં કોઈ રાજકીય હાથ હતો નહીં, માત્ર પ્રજાએ ઉપાડેલું આંદોલન હતું. મને એ ખબર છે કે કેટલાક કોંગ્રેસ નેતાઓ ચીમનભાઈની વિરુદ્ધ હતા અને એ બધો હું નામ સાથે કહું, જીણાભાઈ દરજી વગેરે વગેરે, એ બધા પ્રયત્ન કર્યો પણ એ બહુ મુખ્ય વાત નહોતી. મુખ્ય વાત પ્રજાનો રોષ, એ આ આંદોલનમાં અગત્યનો રહ્યો. જી જી બિલકુલ, યોગેશજીએ જે પ્રમાણે જણાવ્યું તો રાજકુમારજી, જયારે આપણે આ આંદોલનની વાત કરી રહ્યા છીએ, આંદોલન ક્યારે શરૂ થયું અને કઈ રીતે શરૂ થયું વાત કરીએ તો આ આંદોલન માટે કહેવામાં આવે છે કે ઉત્તમ નેતૃત્વની આગેવાની હેઠળ આંદોલન કરવામાં આવ્યું. કયા એવા ઉત્તમ નેતૃત્વ વાળા જે ચહેરાઓ છે કે જેના હેઠળ આ આંદોલન શરૂ થયું અને અંત સુધી આ ચહેરાઓ બહાર ઉભરીને આવ્યા આંદોલન સમય? સૌથી પહેલા વિદ્યાર્થીઓ એ સમયના અપક્ષ સંસદ સભ્ય માવલંકર દાદા, માવલંકર સાહેબ અમદાવાદમાં અપક્ષ સંસદ સભ્ય બનેલા, એમના નેતૃત્વ નીચે ગુજરાત યુનિવર્સિટી હોલની અંદર જુદી જુદી ફેકલ્ટીના વિદ્યાર્થી સેનેટ મેમ્બરો, આખા અમદાવાદમાંથી ગુજરાતના વિદ્યાર્થી આગેવાનો, હોસ્ટેલના રેક્ટરો એ ગુજરાત યુનિવર્સિટી હોલની અંદર ભેગા થઈને નવનિર્માણ સમિતિની રચના કરી. એમાં મનીષી જાનીને ગુજરાતના પ્રમુખ બનાવવામાં આવ્યા, મને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો, ઉમાકાંત માકરને સેક્રેટરી, એ રીતના લગભગ 21 કારોબારીના સભ્ય સાથે હોદ્દેદારોને નિમણૂક માવલંકર સાહેબની આગેવાની નીચે થઈ. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમો અમદાવાદ ને આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ આપવા, એની અંદર વિદ્યાર્થીઓની સાથે સાથે અધ્યાપક, ગુજરાતનું અધ્યાપક મંડળ જોડાયું, શ્રમિકો જોડાયા, જુદી જુદી આપણે વેપારી આગેવાનો જોડાયા, વેપારી મંડળો જોડાયા. એટલે કહેવાનો ભાવ કે પ્રજાનો કોઈ પણ વર્ગ એવો નહોતો કે જેમના ઇંજનો આ આંદોલનને ટેકો ન આપતો હોય, કારણ કે મોંઘવારી તમામ વર્ગના લોકોને નડતી હતી ને એટલી બધી ચરમસીમા હતી કે પ્રજા એને બેર નથી કરી શકતી. તો વિદ્યાર્થીઓ સાથે પ્રજા પણ જોડાઈ. પણ હમણાં જે ચુડકર સાહેબે કહ્યું કે આંદોલનની જે ઐતિહાસિક બાબત વાત કરી, એમાં હું મારો એક સુર પુરાવું છું કે સૌથી મોટી ઐતિહાસિક બાબત બસ હાઈજેક તો કરી બરોબર છે, જે હિન્દુસ્તાનના આઝાદીના ઇતિહાસથી લઈને અત્યાર સુધી જે નથી બન્યું એવું ગુજરાતના વિદ્યાર્થીઓ કરી બતાવ્યું. અમદાવાદ થી દિલ્હી, દિલ્હી મેલ ને ટ્રેન ને, આખી ટ્રેન ને હાઈજેક કરી, ટ્રેન આખી ટ્રેનમાં તમામ ડબ્બાઓની અંદર વિદ્યાર્થીઓ અમદાવાદ થી બેસીને દિલ્હી સુધી સાથે આવ્યા ને અમદાવાદ થી દિલ્હી સુધી જેટલા બી સ્ટોપેજ આવતા હતા, તમામ સ્ટેજો રેલવે સ્ટેશનો ઉપર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, લોકલ આગેવાનો, નવનિર્માણ આગેવાનોનું સ્વાગત કરતા. કેમ કરતા કે એમને એક આશા બતાવી કે આ જે ચિનગારી મોંઘવારી સામેની નીકળી છે, આ ચોક્કસપણે આના ઘણા બધા મોંઘવારી સિવાય બી બીજા ઘણા બધા શિક્ષણ જગતની અંદર ક્રાંતિકારી સારા ફેરફારો આવશે, મોંઘવારી ઘટશે, બીજા અનેક લાભો જે સરકારને આપવા જોઈએ ફરજિયાત રીતે સરકાર લાભો આપવા માટે નમશે, એ લઈને દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં એનાથી નવીન એક બાબત એવી બની કે ત્યાં જઈને વિદ્યાર્થીઓ બસ હાઈજેક કરી, જૂની દિલ્હીથી બસ હાઈજેક, 11 બસો હાઈજેક કરીને એની અંદર એના છાપરા પર વિદ્યાર્થીઓ બેસીને રાષ્ટ્રપતિ ભવન ગયા. એ સમયના રાષ્ટ્રપતિ હતા વીવી ગિરી. વીવી ગિરીને તાત્કાલિક ટાઈમ અમને આપવો પડ્યો, અમારી સાથે આંદોલનની બધી ચર્ચાઓ અમને કરી ને અમને ખાતરી આપી કે આંદોલન વિશે તમારી વાત જાણીને જે તે જગ્યા પર જવાબદાર જગ્યા પર હું તમારા મેસેજ મોકલી આપીશ ને એમને મોકલી બી આપ્યા. એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમને પણ અમારા આગેવાનોને બોલાવેલા, લો મિનિસ્ટર સમય એચ કે ગોખલે સાહેબ એમને પણ વિદ્યાર્થી આગેવાનોને બોલાવેલા. ત્યારે અમને એટલો ખ્યાલ આવી ગયો કે આ આંદોલનની અંદર સરકાર લેવલે કંઈક નવા જૂની થઈ રહી છે ને અમે આંદોલનમાં એટલા બધા આગળ વધી ચૂક્યા હતા મોંઘવારીના પર્સનની સાથે સાથે એટલા બધા આગળ, કારણ કે વિદ્યાર્થીઓને લોકોની સાથે એટલો બધો અન્યાય થવા માંડ્યો હતો કે જેની સહન શક્તિ કોઈને સહન કશું થયા એમ નથી. તો અમે વિસર્જનની માંગણી કરી. ત્યારે ઇન્દિરાજીએ દિલ્હીમાં અમારી વાત સાંભળી ને ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. એ પહેલા આ આંદોલનને બળ આપવા માટે આદરણીય મોરારજીભાઈ દેસાઈ, રવિશંકર મહારાજ,
આચાર્ય કૃપાણીજી, જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવો પણ આંદોલનને ટેકો આપ્યો હતો, કારણ કે એ પણ આ દેશની અંદર જે ગુજરાતમાંથી લોકશાહીને એક મજબૂત પ્રબળ કરવા માટેની, મોંઘવારીને ઘટાડવા માટેની, બીજા બધા એજ્યુકેશન લાભો લેવા માટેની જે આ મુવમેન્ટ હતી એને જબરજસ્ત ટેકો આપેલો, ને આમાં અમને ઘણા અંશે સફળતા મળેલી. જી જી બિલકુલ, જે પ્રમાણે તમે વાત કરી એમ કે છેક આની જે ચિંગારી હતી તે દિલ્હી સુધી પહોંચી, રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી, ત્યારબાદ જે પ્રમાણે મોંઘવારીની અહીંયા આગળ આંદોલન એક કેન્ટીનના ભાવ વધારાથી લઈને છેક દેશવ્યાપી આ આંદોલન બની ચુક્યું હતું. યોગેશજી, જે પ્રમાણે રાજકુમારજીએ વાત કરી કે આંદોલન ક્યાં સુધી વ્યાપી ગયું હતું, આ આંદોલનની મુખ્ય વાત કરીએ તો ક્યાંથી શરૂ થયું, કેવી રીતે શરૂ થયું તે વિશે તો આપણે જાણ્યું, પરંતુ આ જે આંદોલન હતું તેનું મુખ્ય શું સિદ્ધિ પ્રાપ્ત કરવાનું હતું, અને એ આંદોલનમાં જે અત્યારે જોવા મળ્યું કે કયા કયા મુખ્ય ચહેરાઓ પણ આમાં હતા, શું સિદ્ધિ હતી કે જે મેળવવાની હતી, શું મોંઘવારી જે કારણ હતું કે જેને કારણે આંદોલન કરવામાં આવ્યું કે અન્ય કારણો પણ જવાબદાર હતા? બેન, મારું તો અવલોકન એટલું છે કે આ મોંઘવારી પ્રજાથી સહન ના થઈ શકી. વિદ્યાર્થીઓ જે ઉપાડ્યું એ એક નાનું બીજ વાવ્યું, તે બીજમાંથી એટલું બધું મોટું એનું સ્વરૂપ થયું કે પ્રજાના દરેક વર્ગને, જેમ રાજકુમારજીએ કીધું એ પ્રમાણે શ્રમિકોથી માંડીને વેપારીઓ સુધી બધાએ આ આંદોલનને ટેકો આપ્યો. સારી વાત એ હતી કે આમાં રાજકારણીઓ પડ્યા નહોતા, માત્ર વિદ્યાર્થીઓ અને મનીષ જાની, ઉમાકાંત માકડ, રાજકુમારજી જેવા લોકોએ એનો આખો દોર સંભાળ્યો હતો, અને એ લોકો જે કાર્યક્રમ આપે એને પ્રજાએ સ્વીકારી લીધો હતો. બંધનું આંદોલન હોય, દેખાવોનું હોય, સરઘસોનું હોય, જાહેર સભાનું હોય, એ વખતે મને ખબર છે કે મનીષી જાનીને, ઉમાકાંત માકડને સાંભળવા માટે પોળે પોળે લોકોના ટોળા ભેગા થતા હતા. એટલે આ જે આંદોલન છે એનું નેતૃત્વ વિદ્યાર્થીઓએ લીધું, એ બહુ નોંધપાત્ર વાત છે કે વિદ્યાર્થીઓ પણ ધારે તો યંગ મેન કેન ચેન્જ ધ વર્લ્ડ, એ શબ્દ એમને સાચા પાડ્યા હતા. અને પરિણામ એ આવ્યું કે આ આંદોલનમાં તેલના ભાવથી માંડીને અનાજના ભાવ, બસના ભાવ વગેરે વગેરે જે વધતા હતા, એના માટેના કોઈ યોગ્ય કારણો ન હોવા છતાં આ આંદોલન એટલું બધું જોરદાર ચાલ્યું, અને ધરપકડના વિરોધમાં બધી મોટી મોટી રેલીઓ કાઢવામાં આવીને પરિણામે જે લોકોને પકડ્યા હતા એમને તાત્કાલિક છોડી દેવા પડે આ પરિસ્થિતિ થઈ. અને આના કારણે આ આ આંદોલન થોડું હિંસક તો બન્યું હતું, પણ એના માટે 28 જાન્યુઆરી 1974માં અમદાવાદમાં લશ્કરને સાબદું કરવામાં આવ્યું. એટલે આ પરિસ્થિતિ જે ઊભી થઈ હતી એક નાનકડા ફૂડ બિલમાંથી, અને પરિણામ જે આવ્યું એ 1974ના 9મી ફેબ્રુઆરીએ તે વખતના ગુજરાતના ચીફ મિનિસ્ટર, મુખ્ય પ્રધાન શ્રીમંતભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું. પણ વિદ્યાર્થીઓને આટલાથી સંતોષ ના થયો કે ચીમનભાઈ ગયા એ બરોબર છે, હવે બીજા આવશે તો એ બીજા પણ આ મોંઘવારી દૂર થાય એ માટેની કઈક પરિસ્થિતિ થવી જોઈએ, અને ચિમનભાઈના રાજીનામાથી આંદોલન પતી જવું જોઈએ. એને બદલે આંદોલન એટલું આગળ ચાલ્યું, અને એ વખતે અખબારોથી માંડીને, મીડિયા તો બીજું કોઈ હતું નહીં, પણ બધાએ એટલો બધો ટેકો આપ્યો, અને પરિણામે આવ્યું કે 16મી માર્ચ 1974માં ગુજરાત વિધાનસભા વિખરાઈ દેવાની. અને આવો બનાવ હજુ સુધી ઇતિહાસમાં બન્યો નથી કે પ્રજાના આંદોલનને કારણે એક મુખ્ય પ્રધાનને રાજીનામું આપવું પડે અને વિધાનસભા વિખરી જાય. માન્ય માધવસિંહભાઈએ અનામત આંદોલન બાબતે રાજીનામું આપવું પડ્યું હતું, એ એક આખી જુદી વાત હતી. પણ આ આંદોલન એટલું બધું હિંસક નહોતું બન્યું, તેમ છતાં ચિમનભાઈએ, મને ખ્યાલ છે કે રેડિયો પર, એ વખતે એક જ સાધન હતું, રેડિયો પર એવું ધમકી આપેલી, હું આ શબ્દ જાણીને વાપરું છું, કે હવે અમે પોલીસને ઓર્ડર કર્યો છે દેખો ત્યાંથી ઠાર કરો, અને છતાં પ્રજાએ એવી કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોતાનું આંદોલન ચાલુ રાખ્યું, અને ચિમનભાઈએ રાજીનામું આપવું પડ્યું. એ વાત જુદી છે કે ત્યાર પછી ચિમનભાઈ ફરીથી પાછા સક્રિય થયા, રાજકીય રીતે એ ફરીથી મુખ્યપ્રધાન પણ થયા હતા. પણ આ પ્રજાનું જે આંદોલન છે એ મુખ્ય પ્રધાનને રાજીનામું આપે, વિધાનસભાને વિખેરવામાં આવે ત્યાં સુધી પરિણમી શકે. હવે એ વાતને 1974 પછી
આજની 2023 ની વાત કરો તો પ્રજા પણ આજે એટલી થાકી ગઈ છે, મોંઘવારીથી પેટ્રોલથી માંડીને બધી નાની મોટી બધી બાબતમાં ભાવ વધારા થયા છે, પણ ખબર નથી કેમ પ્રજામાં એ ખમીર નથી રહ્યું કે એનો વિરોધ કરે. ક્યાંક અમારા જેવા કંઈક થોડું બોલતા હશે, મીડિયા એને પ્રસિદ્ધિ આપે કે ના આપે, પણ કોઈ સરકાર પર કઈ અસર થતી નથી અને મોંઘવારી ડે બાય ડે વધતી જાય છે. એટલે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે, પોતાના હક્કો માટે આવા આંદોલન ચલાવવા જોઈએ કે જેથી કરીને સરકાર કાબુમાં, પ્રજાના કાબુમાં રહે. અત્યારે તો શું છે કે પ્રજા સરકારના હાથ નીચે એવી મજબૂર થઈ ગઈ છે. આવા આંદોલન 1974 નું જે આંદોલન છે, રાજકુમારજીએ મને ખબર છે કે એ વખતે ઘણી મહેનત કરેલી અને એ વખતે પણ હું એમને ફોટોગ્રાફર તરીકે મળેલો, પણ આવા આવા નેતાઓ કે જેમણે આ આંદોલન પત્યા પછી પોતે બીજા કોઈ લાભ લીધા નથી અને એવા કોઈ નેતા થયા નથી, એટલે આવા આંદોલન જો પ્રજામાં ખમીર હોય, આવા ખમીર વાળા નેતા મળી રહેતા હોય તો ચોક્કસ સરકાર ઉપર પ્રજાનો કાબુ રહે. જી બિલકુલ, જે પ્રમાણે રાજકુમારજી આંદોલન વિશે આપણે જેમ જેમ જાણી રહ્યા છે, તમે એ આંદોલનકારીમાં તમે એ સમયના તત્કાલીન આંદોલનકારી હતા, એ સમયે જે પ્રમાણે આંદોલન જોવા મળ્યું કે છેક એક કેન્ટીન થી વાત લઈને જે દિલ્હી સુધી વાત પહોંચી, રાષ્ટ્રભવન સુધી વાત પહોંચી અને અંતે એ વિધાનસભાનું વિસર્જન થયું. હવે જે આંદોલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ તેમાં પ્રજા પણ ઉમેરાઈ, સાથે સાથે ઘણા એવા શ્રમજીવીઓ પણ ઉમેરાયા છે અને સાથે ઘણું બધું આંદોલનમાં જોવા મળ્યું. એક તમે આંદોલન એક દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ કેવું હતું અને સાથે એટલું તો સરળ હતું નહીં કે તમે આપોઆપ દિલ્હી પહોંચી ગયા, ઘણા એવા તમે પણ સંઘર્ષ કર્યા હશે, કઈ એવી પરિસ્થિતિનો તમે લોકોએ સામનો કર્યો હતો એ સમય? એ સમય સૌથી પ્રથમ તો હું 100 ઉપરાંત યુવાન વિદ્યાર્થીઓ જે શહીદ થયામાં આંદોલનને સફળ બનાવવા માટે એમને નમન કરું છું આજના દિવસે. જબરજસ્ત સંઘર્ષ કરેલો સરકારની સામે, વિદ્યાર્થીઓ ખૂબ આશા હતી, પણ આજે જે મોંઘવારીની પરિસ્થિતિ જોઈએ એ દિવસે ને આજે મોંઘવારીની પરિસ્થિતિ જોઈએ છે ને આજે જે વિદ્યાર્થીઓનો વોઇસ હોવો જોઈએ, યુવાનોનો જે વોઇસ હોવો જોઈએ આ મોંઘવારી સામે, ભ્રષ્ટાચારની સામે, એ વોઇસ ક્યાંક સંભળાતો નથી. એનું એની પાછળનું કારણ પણ નથી સંભળતું. એટલા માટે કે એ આંદોલનની અંદર જે વિદ્યાર્થી આગેવાનો અને વિદ્યાર્થી સિવાય બીજા આગેવાનો યુવાને જે આંદોલનમાં ભાગ લીધો હતો એની સફળતા માટેના, આજે એમાંના ઘણા આગેવાનો ભારતીય જનતા પાર્ટીની અંદર કેન્દ્રમાં પણ મિનિસ્ટર છે, પછી કોંગ્રેસમાં પણ ઘણા આગેવાનો મિનિસ્ટરો બની ચુક્યા, આજે ઘણી બધી પાર્ટીની અંદર એ નવનિર્માણ આંદોલનના જે આગેવાનો એ સમયના હતા આજ કામ કરી રહ્યા છે. આજ મને એમ થાય છે કે એ સત્તા પર રહેલા એ આંદોલનકારીઓ એ નહીં વિચારતા હોય કે અમે શાના માટે 1973 આંદોલન કર્યું હતું, ને અમારા વિશ્વાસ ઉપર 100 કરતા વધારે યુવાનો શહીદી વરેલી ને એવું કહીને ગયેલા. વીએસ ની અંદર એક વિદ્યાર્થીને જયારે ગોળી વાગીને મેં એને તાત્કાલિક બોલાવવામાં આવ્યો ત્યારે મારો હાથ પકડીને એને એમ કહ્યું કે યારો દિન ખૂન કે હમારે એ મત ભૂલજાના. હું આજે એ આગેવાનો જે સત્તા પર બેઠેલા છે એમને કહેવા માંગુ છું કે આ વાક્ય આપણે એ ટાઈમે સાંભળેલું રેડિયા ઉપર, પછી છાપામાં વાંચેલું, આજે તમે સત્તા પર બેઠા છો, તમારી જવાબદારી છે કે જે આ મોંઘવારી જે કલ્પમાં બહાર વધી ગઈ છે એને રોકવાની તમારી જવાબદારી છે. ને હું સાચી શ્રદ્ધાંજલિ તમારી ત્યારે જ ગણીશ એ શહીદોને કે તમે એ મોંઘવારી રોકવા માટે સરકારમાં ફરી જાગૃત બનીને રજૂઆત કરશો ને એનો ઉકેલ લાવશો. જી જી બિલકુલ, અને પરંતુ ક્યાંક ને ક્યાંક એ સમયનું જે આંદોલન હતું નવનિર્માણ આંદોલન, એ આંદોલન વિશે કહેવાતું હતું કે જે પ્રમાણે વિદ્યાર્થીની એકતા, હક હક માટે જે પ્રમાણે લડત જોવા મળીને એક ઉત્તમ નેતૃત્વ વાળી આ જે આંદોલન હતું તે અત્યારે ક્યાંક તેનો અભાવ જોવા મળી રહ્યો છે. અત્યારે મોંઘવારીની સામે અત્યારે પ્રજા નથી અવાજ ઉઠાવી રહી, ના વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ એ સમય જે આ આંદોલન જોવા મળ્યું આજે પણ તે વિદ્યાર્થીઓ સાથે અત્યારે પણ જે આંદોલનને યાદ કરવામાં આવે તો ઘણી એવી યાદો આ આંદોલન સાથે જોડાયેલી છે કે જેના કારણે જોવા મળ્યું હતું કે પ્રજાએ પણ મોંઘવારી સામે અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે આજની પ્રજા ક્યાંક એ મોંઘવારી સામે અવાજ નથી ઉઠાવી શકતી, ક્યાંક અભાવ પણ છે આ વસ્તુનો અને આના વિશે પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે.
આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો એ સમયનું જે આ નવનિર્માણ આંદોલન હતું કે જેને અત્યારે પણ યાદ કરવામાં આવે ત્યારે એ પ્રજા કે જેણે આટલા બલિદાનો આપ્યા, એ વિદ્યાર્થીઓ કે જેમના એક કેન્ટીનના જે ભોજનમાં 20% વધારો કરવામાં આવ્યો ને તે વાત એલડી એન્જિનિયરિંગ કોલેજથી લઈને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચીને ત્યારબાદ 1974માં વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું, મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું ને આવી રીતે ઘણા એવા નેતાઓ હતી કે જેમની ખુરશી ડગમગી ગઈ હતી. પરંતુ એ અત્યારે એ પરિસ્થિતિ જે એ સમયગાળામાં હતી કે જ્યારે પ્રજા એક થઈને અવાજ ઉઠાવતી હતી પોતાના માટે, એ અત્યારે ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. અત્યારે આંદોલનની નહીં પરંતુ સાથે સાથે પ્રજાએ પોતાનો હક માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. જે પ્રમાણે મોંઘવારી અત્યારે પણ વધી રહી છે, જો પ્રજા એ સમયના નવનિર્માણની આંદોલનની જેમ જ જો અવાજ ઉઠાવતી થશે તો ક્યાંક આ મોંઘવારીનો સામનો જે અત્યારે કરવો પડી રહ્યો છે તે પણ ઘટતો જોવા મળી શકે તેમ છે. અને દરેક લોકોએ એક તો આશા રાખી બેઠા છે, જે પ્રમાણે પરિસ્થિતિ હતી ખરેખર કઠિન પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ હવે ફરીથી ના આવી જોઈએ, પરંતુ સામે મોંઘવારીનો અવાજ પણ ઉઠાવવો એટલો જ જરૂરી છે. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે. ત્યાં સુધી રજા આવશો. નમસ્કાર.